वाहला भक्तों, सर्वे पूजनीय संतो पार्षदों, घणा समय थी आपणे वेदांत चर्चा करी रह्या छीए। एमां बहु सुंदर घणा पुष्पो एनी सुगंध माणी रह्या छीए। पण आजे एक जीवंत वेदांतनी वात करवी छे अने जीवंत वेदांत ने वंदना करवी छे। जीवंत वेदांत एटले कहूँ छू के जेम कॉम्प्यूटर होय, सुपर कॉम्प्यूटर होय, एमां तमे डेटा फीड कर्यो होय, इजीली अवेलेबल होय, जे जोईए आवे, सर्च में मूको એટલે તરત આવી જાય। गूगल तो कमाल करे छे। एक जनो के मारे छे ने गुरु नी जरूर नथी, मारो गुरु गूगल। ओलो गुरु कई 24 कलाक थोड़ो हाजर होय, आ गूगल गुरु तो कायम हाजर। बोलो जे प्रश्न मूको तरत गूगल गुरु जवाब दिए। तो आज गूगल गुरु थी गयो। बुद्धि कॉम्प्यूटर छे, एमां आखू वेदांत लगभग एनो डेटा नखाई गयो छे। एटले वेदांत उपर सरस प्रवचनो थाय, अने खरेखर सरस प्रवचनो थाय। उपक्रम उपसंहार वच्चे विषयनु प्रतिपादन, युक्तिओ प्रयुक्तिओ, गमे सांभळवू, गमे एवू। केटलाक गपाई मारता होय पण केटलाक बहु सरस बोले। पण क्षमा करजो, लगभग कॉम्प्यूटर बोलतू होय एवू लागे, जीवंत वेदांत तो क्यांक होय। जे वेदांत जीवनमां वणायुं होय अने जीवनमां वणायेला वेदांतमांथी जे शब्द निकळतो होय ए जीवंत वेदांतनो शब्द कहेवाय। एवा एक जीवंत वेदांते गईकाले आ पृथ्वी उपरथी विदाय लीधी छे। હતા સંતો તો જાણો જ છો, ભક્તરાજ, કેશુભાઈ, દુધાત, 93 વર્ષની ઉંમરે અદ્ભુત રીતે શરીર છોડ્યું। કોઈ પણનો અક્ષરવાસ એટલે આપણને સહજ, એ સમયે આપણે પણ થોડી સંવેદનાથી એમના પરિવાર પ્રત્યેની સંવેદના એ હોય જ આપણામાં, અને વાત કરતા હોઈએ। પણ તમને જો અતિશયોક્તિ ન લાગે તો આજ હું જે જીવંત વેદાંતની વાત કરીશ એ જેટલી કરીશ નહીં ઓછી હશે, નહીંતર તો આ કથામાં અત્યારે મને લેત નહીં। રોજ કોઈ ને કોઈ ભક્તના અક્ષરવાસના સમાચાર આવતા જ હોય છે, પણ આપણી વચ્ચેથી જીવંત વેદાંત ગયું। યુવાન ઉંમરે એને ચોટ લાગી કે મારે મારો મોક્ષ સાથી લેવો છે। યુવાન ઉંમરે કેશુભાઈના મામા રામબાપા હતા, મેં એમના દર્શન કરેલા, પરમ રામ ભક્ત, ચાડિયા ગામ। એ કે મામા મને એવો રસ્તો બતાવો કે મને સારો ગુરુ મળે। યુવાન ઉંમરે અને હૃદયથી ત્યારે રામબાપાએ કીધું કે કેશુ, તું એક મઢુલી બાંધ, દુધાળા પીપળવા ગીર ગામ છે, ફરતા ગીરના જંગલો છે, રોજ રાતે સિંહ રમતા હોય એવું પીપળવા ગામ,
ખૂબ ત્યાં અમારે સ્વામી સાથે જવાનું થયું છે. પીપળવામાં કેશુભાઈ રહીએ તો એક મઢુલી બાંધ, તું મઢુલી બાંધીશ ને તો તને કોઈ સાધુ મળી રહેશે. કારણ કે દેશમાં અને અમારી ગિરનારના જંગલમાં, અને આ વર્ષ વાત થાય છે એ ઘણા વર્ષ પહેલાંની વાત છે, આજે તો સાધુ સારા ગોતવાય કઠણ પડે. તે દિવસે ગીર વાંજણી નહોતી, એવા ભજનીક સાધુઓ. પછી એ કોની ઉપાસના કરે છે અમારે મહત્વનું નથી, પણ હૃદયથી સાધના કરતા હોય ને એવા સાધુડાઓ ગિરનાર ને ગીરની ગીરના જંગલોમાં ફરતા જ રહેતા. તું મઢુલી બાંધ, કોઈને કોઈ સાધુ તને મળી રહેશે. અને એમાં સ્વામી મહેશાનંદજી મહારાજ એવા સરસ સંન્યાસી, એ કુંડલા વિસ્તારમાં બધે ફરે અને અને એક સાચા સંન્યાસી એમ, કહેવા ખાતર વેખ લીધેલો નહીં. એ મઢુલીએ સ્વામી મહેશાનંદજી પધાર્યા. બસ મુમુક્ષુ જીવ અને એક સારા સદગુરુ એનો જોગ થયો, અને મહેશાનંદજી એમને વેદાંત વાણીથી નહીં જીવનમાં ઘૂંટીન પાયું. અને મહેશાનંદજીને જ્યારે શરીર છૂટવાનું થયું ત્યારે મહેશાનંદજીએ આશીર્વાદ દીધા કે કેશુ, હું તો જાઉં છું પણ તને સારા સદગુરુ મળી રહેશે. અને એ આશીર્વાદ ફેળ્યા અને કેશુભાઈને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો જોગ થયો. જો આપ સમજી શકો તો મહારાજ જનકના બે ગુરુ છે, એક અષ્ટાવક્ર છે અને બીજા યોગેશ્વરો છે. અષ્ટાવક્ર જ્ઞાન પ્રધાન છે, અષ્ટાવક્ર ગીતા મહાભારતમાં છે. આપે વાંચો તો ઘડીક વાર તો સમજ ન પડે એટલું સરસ વેદાંતનું ગહન વિવેચન અષ્ટાવક્ર ગીતામાં છે. તો અષ્ટાવક્રની કથા પ્રસિદ્ધ છે, એમાં મારે જવું નથી, પણ મહર્ષિ અષ્ટાવક્રે જનકને બ્રહ્મજ્ઞાન આપ્યું અને જ્યાં સુધી દેહ ભાવ જતો નથી ત્યાં સુધી અધૂરું છે. એટલે જ મહારાજે બ્રહ્મરૂપે થઈને ભક્તિ કરવાનું કહ્યું. જે કંઈ અશુદ્ધિઓ હશે જનકની, એ અષ્ટાવક્રની કૃપાથી દૂર થઈ ગઈ, એ વિધેય થઈ ગયા. પણ ગમે એવું બ્રહ્મજ્ઞાન હોય પણ એ તો ખાલી પાત્ર છે, એ પાત્રમાં કંઈક ભરાવવું તો જોઈએ ને, નહીતર એ રિક્ત પાત્ર એટલે ખાલી પાત્રને તમે શું કરો. એકલું બ્રહ્મજ્ઞાન ખાલી પાત્ર છે, ગમે એવું હોય તો એ ખાલી પાત્ર છે. એ ખાલી પાત્ર ન ભરાણું ને ત્યાં સુધી સુખદેવજીને નિરાત નહોતી થઈ. આત્મા રામાશ્ચ મુનયઃ નિર્ગ્રંથા પ્યુરુક્રમે કુર્વંતી અહૈતુકીમ ભક્તિમ ઇથમ ભૂત ગુણો હરિ. સુખદેવજી પણ બ્રહ્મજ્ઞાની હતા પણ એમાં ભગવાનની ભક્તિનું અમૃત ભરાઈ ગયું. અને ભગવાનની ભક્તિનું અમૃત એ બ્રહ્મના પાત્રમાં જ ઝીલાય, એ સિવાય ઝીલાય નહીં. સંતો કહે છે કે સિંગણનું દૂધ 16 ભલા સોનાના પાત્રમાં રહે, બાકી ગમે એવું હોય ને તેજાબી દૂધ સિંગણનું એ પાત્રને તોડીને બહાર નીકળી જાય. એટલે મહારાજ જનકને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થઈ અષ્ટાવક્રની કૃપાથી, અને ભગવદ્ ભક્તિ પ્રાપ્ત થઈ તો યોગેશ્વરોની કૃપાથી. તમે બધા કેશુ ભગત તમે તો જાણો છો, બધા સંતોએ કેશુ બાપાથી કોણે જાણ્યું,
સ્વામી મહેશાનંદજીએ પાત્ર તૈયાર કર્યું અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એમાં ભક્તિનું અમૃત ફેર્યું. જોકે એમને ઘરેથી થોડા સમય પહેલાં ધામમાં પધાર્યા. એ સત્સંગના દીકરી, સત્સંગીના, એટલે કરિયાવરમાં તો સત્સંગ આવ્યો, પણ કેશુભાઈ વેદાંત જીવા, બ્રહ્મજ્ઞાનથી જીવા. પણ સદગુરુ ગુરુદેવનો જોગ થયો ને સોનામાં સુગંધ ભરાઈ ગઈ. હું કોઈ પણ અતિશયોક્તિ વગર કહી શકું કે જીવતા જાગતું વેદાંત હતું અને જીવંત જનક હતા. જીવંત જનક એની સ્થિતિ અને વર્ષો સુધી એક ધારી સ્થિતિ આપણે નજરે નિહાળી છે. અને વેદાંત પાછું વ્યવહારમાં ઉતર્યું, એવું નહીં કે વાતો માર્યું, વ્યવહારમાં ઉતર્યું. એટલે શું? નખશેક પ્રામાણિક વ્યક્તિ. હરામની એક પાય કેશુ બાપાએ ઘરમાં આવવા ન દીધી. નખશીક ખેતી કરે, એના માલમાં ક્યારે ભેળસેળ તો હોય જ નહીં, અને આવડક જબરી એટલે ખેતી પણ સારી. એણે કોઈ દિવસ ગરીબ મજૂરોની મજૂરી કાપી નહીં હોય, 5 રૂપિયા વધારે દીધા હશે, પણ ક્યારેય કોઈ ગરીબ માણસની મજૂરી કાપી નહીં. અડધો દિવસ કામ કરવાના પ્રસંગો ઘણીવાર આવે તો કેશુભાઈ આખા દિવસની મજૂરી આપી દીધી. હારા હરિભગત હોય ને તો લાગમાં આવે ને તો ગળું કાપવામાં ઉતરતા નથી. બોલો, બાટલીમાં ઉતારી અને બૂચ મારે. બાલસ્વામીને પૂછજો, મેમનગર ગુરુકુલ થતું ને ત્યારે એને ઘણા અનુભવ થઈ ગયા છે. ભગવાન સ્વામિનારાયણના દિવ્ય આદેશો, શિક્ષાપત્રીનો સાર પ્રામાણિકતા છે. કનુ ભગતને ખ્યાલ છે, પૂજ્ય બાલસ્વામીન પુરાણી સ્વામી પણ સાંભળતા જ હશે. એમના 2 દીકરા ગુરુકુલમાં ભણ્યા, હિંમત અને મનસુખ. એ જ્યારે ભણે, રૂપિયો લવા જેમ, કેશુબાપાએ વિચાર કર્યો કે હું તો ખેડૂતનો દીકરો છું, મારે મારા છોકરાને ધર્માદાન નથી ખવડાવવું, હજી કંઠી બાંધી નથી. એ કહેવાતા સત્સંગી થયા નથી. મારે મારા છોકરાને મફતનું ન ભણાવાય. એટલે કેશુબાપા હિસાબ માંડે કે આ 2 છોકરા મારે ઘરે હોય તો મને કેટલો ખર્ચો થાય. એ હિસાબ માંડી અને એ પ્રમાણે ઘઉંની ગુણો ભરી ભરી અને ગુરુકુલ આવે, ગુરુકુલના કોઠારમાં ઘઉં જમા કરાવતા. કદાચ પૂજ્ય બાલસ્વામી પુરાણી સ્વામી ભગતને ખ્યાલ હશે કે સ્વામીએ બ્રહ્મસત્રની સભામાં કીધું હતું કે અમે તો એક દયા દૃષ્ટિથી ગરીબ છોકરાને પણ ભણવાનો અવસર મળે માટે 1 રૂપિયો રાખ્યો છે, પણ આ કેશુભાઈને પછી ઊભા કર્યા સભામાં, બધી વાત કરી. પાછો કેશુભાઈ આવું ઈચ્છે પણ નહીં સભામાં ઊભું થવાનું. સ્વામી કે કેટલા સત્સંગી એવા હશે કે જે આ રીતે હિસાબ કરીને ગુરુકુલમાં દાન કરતા હશે. અમે તો કરવાના જ છીએ, રૂપિયો લવા જેમ ચલાવવાના જ છીએ. અને સ્વામીને કેટલી વાર પીપળવા તેડાવ્યા, બોલો કેટલી વાર. નાનકડું એવું મંદિર, ઉતરવાની બધી વ્યવસ્થા નહીં, કેશુભાઈના ઓસરી ઉતાર ઓરડાવો અને એમાં સ્વામી ઉતરે. અને કેશુભાઈ, મને ખબર છે, એક તો ગીર તપે બહુ, ઉનાળો હોય, સ્વામી પધાર્યા હોય એટલે બુંગણ બાંધે, તેથી મંડપ ક્યાં હતા, બુંગણના મંડપ થતા ભક્તો વત્સલ. હા એમ, હા બાંધીને મૂંગણના, કથાઓ અમારી મૂંગણમાં થતી, હું વાત કરો. આજે તો રાજકુંવરોને જર્મન ટેન્ટ જોઈ, બોલો જર્મન તો જ કથા.
બૂંગણ પાડે અને ફળિયામાં પાણી છાંટીને ઠંડુ કરી રાખે અને સ્વામીન કેશુભાઈ બેઠા હોય ને એવો સત્સંગ ચાલતો હોય, આપણને એમ લાગે કે જનકને યોગેશ્વર બેઠા છે, હરિ નામના યોગેશ્વર છે. એ બધા યોગેશ્વરોમાં શ્રેષ્ઠ છે. સ્વામીન કેશુભાઈ બેઠા હોય ને ત્યારે એમ લાગે કે મહારાજ જનક અને હરિ નામના યોગેશ્વર બેઠા છે. અને વેદાંતનું કેટલું ગહન જ્ઞાન પાછું, યોગ વાશિષ્ઠ ભલભલા વિદ્વાનો નથી વાંચી શકતા. રામચંદ્રજી ભગવાનને ગુરુ વશિષ્ઠજીએ જે ઉપદેશ દીધો છે, એટલું યોગનું ને અધ્યાત્મનું વિવેચન છે, સમજવું કઠણ પડે. યોગ વાશિષ્ઠનો સંપૂર્ણ અભ્યાસ કેશુબાપાને, વ્યવહાર ચોખ્ખો એ અધ્યાત્મની નિશાની છે. જેનો વ્યવહાર ગડબડ એના અધ્યાત્મમાંય ગડબડ હોય. ઊંચી ઊંચી વાતો કરવાથી કાંઈ નથી થતું. શુદ્ધ વ્યવહાર એ અધ્યાત્મની નિશાની છે. એ ન હોય, શુદ્ધ અધ્યાત્મ હોય ને ત્યાં વ્યવહાર શુદ્ધિની સુગંધ, આચાર શુદ્ધિની સુગંધ ઉઠા સિવાય ન રહે. એ ન હોય તો માનવાનું કે એના અધ્યાત્મમાં ગડબડ છે. અને કેટલા જાગતા પુરુષ, મને એની ડાયરી ક્યારેક બતાવી કે અખંડ અનુસંધાનમાં હું આત્મા છું, એ અખંડ અનુસંધાનમાં આજે આટલી આટલી વાર બ્રેક થયું. કોણ આવું નામું લખે છે? આજે આટલી આટલી વાર બ્રેક થયું, આજે આ ખોટા સંકલ્પ થયા, આટલો સમય હવે મારે સુધારવું જોઈએ. પ્રત્યેક ક્ષણ જાગતા વ્યક્તિ. મારે આપ સર્વેને શું કહું હું? આજે અવેરનેસના પ્રોગ્રામો, બસ શ્વાસ સામે જોયા કરું, અવેરનેસના પ્રોગ્રામ સારું છે. નહીં મામા કરતા કાણા મામા, અવેરનેસ ઉપરના એટલા પ્રવચનો સાંભળ્યા છે, પણ મને લાગે કે આ કોમ્પ્યુટર બોલે છે. આ જીવંત વેદાંત, આ જીવંતની જાગૃતિ નથી, કેશુભાઈની જીવંત જાગૃતિ. હર ક્ષણ સાવધાન પુરુષ, ખોટો સંકલ્પ પણ ન થાય, થાય તો નોંધે કે હવે આ ન થવો જોઈએ, એની બળતરા થતી. આપણને મહારાજની મૂર્તિનું સ્મરણ કરતા વિસરાઈ જાય તો બળતરા કેટલા થાય છે? શું કામ આગળ વધતા નથી? આપણે દાજ જ નથી થતી. ઠીક છે, સાંભળો તો સાંભળે, ન સાંભળો તો કાંઈ નહીં. એને દાજ થતી અને દાજ એને સીડીઓ ચડાવતી ગઈ. સ્વામી જેવા સત્પુરુષનો યોગ થયો, ભગવાન સ્વામિનારાયણમાં નિષ્ઠા બંધાણી. વાંચે એનો સાર લખે રમણ મહર્ષિ મહાયોગી, એમણે જે આત્મબોધ દીધો છે. પછી મને એ અમુક અમુક પુસ્તકો વાંચવા મોકલે અને સરસ મોકલે વીણી વીણીને. હેત બહુ હતું કેશુબાપાને, અમે નાના હતા ને ત્યારથી, હું હોઉં જ્ઞાનસ્વામી હોય દેવસ્વામી હોય, બહુ હેતથી બંધાયેલા હતા. સતત અવેરનેસ, સતત એટલે હું એને જીવંત વેદાંત કહું છું. અને પ્રસિદ્ધિ નહીં ક્યાંય, શાંતિથી ચૂપચાપ પોતાની સાધના કરવાની. પોતાના દીકરાઓને પણ કીધું કે અપ્રામાણિક ધંધો ક્યારેય કરતા નહીં. મારા ઘરમાં હરામનો પૈસો ન આવવો છે. પીપળવા છોડીને અમદાવાદ વસવાનું થયું. એનું તાન એક જ હતું કે મારો પરિવાર છે એ સંસ્કારી બને. જો વેદાંતના શિખર ઉપર છે પણ સાંસારિક જવાબદારીઓમાં ક્યારે પાછા પડ્યા નહીં. જવાબદારીઓ એટલે સંસ્કાર દેવામાં. આજ તમે જુઓ મનસુખ એકાદશી હજી પૈગે અહીંયા દર્શને આવે છે, બોલો.
એનો છોકરાનો છોકરો શું અભિષેક કે શું, અભય, અભય એ એટલો ગુણિયલ, દીકરીઓ એવી, છોકરાઓ એવા, હિંમત ને બધા. સંસાર કરવો સહેલો છે, પણ પરિવારમાં રહીને કેટલા વડીલ પોતાના પરિવારને, દીકરાને, એની વહુઓને, દીકરાને તો હજી એ કંટ્રોલમાં કરી શકાય, દાદાથી છોકરાની વહુ થોડી કંટ્રોલમાં થતી હશે, દીકરીઓને એમના જીવન સંસ્કારથી સભર કરી દેવા, આ આ જીવંત વેદાંતની સુગંધ છે. વેદાંતિને શું બધું મિથ્યા 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 કાંઈ પડી જ ન હોય, બોલો. પણ એણે એવું ના કર્યું, એણે એણે આખો કુટુંબ સંસ્કારી બનાવ્યું અને આખા પરિવારને એટલી બધી પૂજ્ય બુદ્ધિ. આવો પરિવાર મળવો મુશ્કેલ છે, બહુ રેર દાખલાઓ મળે એવો પરિવાર. ભગવાન સ્વામિનારાયણ અમને અનેક વખત દર્શન દેતા, આ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની કૃપાનું પરિણામ છે. અમે પીપળવા તો ખબર નહીં, એવું કોઈ ઘર એવું નહીં હોય કે જેનો છોકરો ગુરુકુલમાં નહીં ભીણ હોય. અને કેવું આખું ગામ સત્સંગી બિન સત્સંગી, આ વાણિયાના કુટુંબો બધા, પ્રભુદાસને નાથા બાપાનો પરિવાર ને બધા હે. આ તો આ બધા પીપળવાના છોકરાઓ આજ કેટલા સરસ બધા આગળ વધેલા છે. ખેર, જ્યારે આપણે 1111 કુંડી યજ્ઞ કર્યો, બધાને ખબર છે કે એની પ્રેરણા શ્રીજી મહારાજે કેશુ બાપાને પ્રત્યક્ષ દર્શન દઈને કરી કે તમે ચારોડી જાઓ અને મારા સંતોને કહો કે આવું આયોજન કરે કરે અને કહેજો કે યજમાન અમે ઊભા કરી દઈશું, સામગ્રી અમે પૂરી પાડીશું. હે, મનસુખ લઈને આવ્યા હું મારા આસને હતો, કેશુ બાપા કે આટલી વાત કહેવા આવ્યો છું, શ્રીજી મહારાજ કહી ગયા છે, એ વાત પૂરી થઈ. ત્યાં પુરાણી સ્વામી આવ્યા એક દિવસ પછી. જો પુરાણી સ્વામી કહે, શાસ્ત્રી મને એમ થાય છે કે 1000 કુંડી યજ્ઞ કરીએ. કીધું સ્વામી ભલે. મને તરત લાઈટ થઈ કે આ મહારાજ બોલે છે પુરાણી સ્વામીના હૃદયમાં રહીને. આપણે તો શું નિમિત્ત માત્ર ન કહેવાય, પણ શ્રીજી મહારાજની ઈચ્છા હતી એમાં રહીને સા કેશુભાઈને તો સાક્ષાત દર્શન દીધા, અને પુરાણી સ્વામીની દિવ્ય અનુભૂતિઓ તો આપણે જાણીએ જ છીએ, એમાં રહીને મહારાજ બોલતા હતા. અને આ બધા સાક્ષી છો, આજે પણ જેનું નામ પ્રકાશિત ન થઈ શકે એવા યજમાનો મેળા. એને એક જ શરત હતી કે અમારું નામ ક્યાંય કહેતા નહીં, બસ. આજની તારીખ સુધી એ નામ કહેવાયું નથી. આમ મારે બહુ તુલના તો શું કરવી, શ્રીજી મહારાજને, શ્રીજી મહારાજે જૂનાગઢનો સ્વામીએ જ્યારે 21 દિવસનો મહાવિષ્ણુ યાગ કર્યો ત્યારે પ્રણામી પંથના સંતને દર્શન દઈને કીધું હતું કે શાસ્ત્રીજીને કહેજો કે આ યજ્ઞથી અમે બહુ રાજી છીએ અને ચોખાની ચિંતા ન કરે, અમે પૂરા પાડીશું. આમ નથી લાગતું કે સ્વામીને આ પરંપરામાં ઇતિહાસ બધા પુનરાવર્તન પામી રહ્યા છે? અમુક વસ્તુઓ કહેવામાં બહુ સંકોચ હોય, પણ આ તો એમની કૃપા છે. યજ્ઞશાળા કેટલી પ્રેમથી પુરાણી સાંઈ બનાવે, કેટલા બાયુ ભાયુ સેવામાં લાગી ગયા હોય, એમાં વળી વચ્ચે વચ્ચે મહારાજ દર્શન દેતા જાય, રાજી છું એમ કહેતા જાય. જ્ઞાન અને ભક્તિ બેનો સંગમ થઈ ગયો, કંઈ પ્રસિદ્ધિમાં તો આવ્યા જ નથી, જે આપણે જાણીએ છીએ એટલા જ જાણીએ છીએ, નહીતર તો કાંઈ ન હોય ને, ઢોલ વાગતા હોય.
ખબર નહીં, બહુ ઢોલ વાગે ને એમાં ભરોસો મૂકવો એનું મન થતું નથી. ખૂણે બેસીને આકાશને આંબતી સાધનાઓ હોય એને વંદન કરવાનું મન થાય. આ ઢોલ બહુ અવાજ કરે છે ને, ઢોલ શું કામ કરે ખબર? અંદર પોલું હોય, પોલું છે ને, પોલું છે એ બોલે. ઓલા લોભિયા વાણિયાની પાસે દલપત્રામાં લખ્યું છે ને, એવી સરસ શરણાઈ વગાડી, ઓલો શેઠિયો કે પોલું છે એ તો બોલે, હાંબેલું વગાડ તો ખરો. અંદર પોલું છે, ઢોલમાં પોલ છે એટલે બહુ બોલે છે. એટલે વિશ્વ પ્રખ્યાતોનો બહુ ભરોસો થતો નથી, કારણ કે એના ઢોલ બહુ વાગે છે. આ તો નક્કર. અને એમનો અક્ષરવાસ પણ કેટલો દિવ્ય. ધામમાં ગયા પરમ દિવસે, કાલે ને કાલ સવાર, એ પહેલા ત્રણ દિવસે મનસુખનો ફોન આવ્યો કે સ્વામી બાપા કહે છે અરે ફરે છો. અને આહાર તો બહુ ઓછો થઈ ગયો હતો પણ સતત એની અંદર રટણ ચાલુ હતું પરમાત્માનું સતત. એમણે કીધું કે એક તો મને ક્યારેય દવાખાને તો લઈ જ જતા નહીં, અને હવે હું અનાજ મૂકી દઉં છું, મને જમાડવાનો આગ્રહ ન કરતા. હવે કુટુંબ તો કુટુંબ છે, આટલા પૂજ્ય વડીલ, દરેકની એટલી શ્રદ્ધા લાગણી, ને બાપુજી જમવાનું છોડી દે એટલે છોકરાઓને દીકરાની વહુઓને જરાક થાય ને કે થોડું જમે તો સારું. એટલે મનસુખે ફોન કર્યો કે સ્વામી બાપુજી જમવાની ના પાડે છે, જમવાનું તો હાવ બે ત્રણ ચમચી જેટલું જ છે, એ હવે એને જોતું નથી, લિક્વિડે હવે લેવું નથી. મનસુખને કહ્યું કે મનસુખ તને અમને બધાને બાપાની જે બ્રાહ્મી સ્થિતિ છે એની ખબર છે, હવે તમે છે ને તમારા લોક વ્યવહારમાંથી ઊંચા આવી જાઓ, તમારી લોક લાગણીને એક બાજુ રાખો અને એને નથી જમવું તો જમવાનો આગ્રહ કરતા નહીં, નથી પીવું તો પાણીનો આગ્રહ કરતા, એ જેમ કે ને એમ કરો. હવે એક કામ કરજો કે એમની પાસે બેસીને ભક્ત ચિંતામણી વંદુ સ્વામિનારાયણ મહામંત્ર એનો જપ શરૂ કરી દો. બાકી તમે આ તમારી લાગણીઓ છે એને હવે એક બાજુ રાખો, કારણ કે એ આત્મા કોઈ જુદી રીતના છે, તમને બધાને ખબર છે. પછી આગ્રહ છોડી દીધો. બાલસ્વામીને વાત કરી તો બાલસ્વામીએ પણ યોગાનુગી એવી જ ભલામણ કરી. પુરાણી સ્વામીને કીધું, ધામમાં ગયા અને એક દિવસ પહેલા પુરાણી સ્વામી કહે મનસુખ અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે એકાદશી પહેલા મહારાજ કેશુ બાપાને ધામમાં લઈ જાય. એકાદશી તો હજી આવી નથી, એકાદશી પહેલા શ્રીજી મહારાજ બાપાને ધામમાં લઈ જાય. બસ એ પ્રાર્થના પુરાણી સ્વામીએ કરી હશે ને એક દિવસ પછી ગઈકાલે સવારે કેશુબાપાએ શરીર છોડ્યું અને બહુ દિવ્ય રીતે મહારાજ એમને ધામમાં તેડી ગયા. અમારો વર્ષોનો સથવારો, કેટલા પ્રસંગો પીપળવામાં થયા, એમની ઘરે કેટલું રહેવાનું, અમારે જ્ઞાન ચર્ચા બહુ થતી. આ નિર્ગુણ સગુણ આલે છે ને, એ નિર્ગુણ બ્રહ્મની વાત કરે, હું એને સગુણ બ્રહ્મની વાત કરું, એવો હાલે બેન. સગુણ નિર્ગુણની જીવંત ચર્ચા થતી, આ ખાલી શબ્દોની નહીં. તો આવા એક મહાન આત્માને ભગત, મેં તમને કાલે બે કડી કીધી હતી ને, હા એ બે પંક્તિઓ બોલો.
लगी प्रेम की जड़ी सखीरी। જડી એટલે વરસાદ વરસે ને જે જડી વરસે એની, હા, લગી પ્રેમ કી જડી સકીરી, ક્યું કરની હો, ક્યું કરની કસમે બારા, લગી પ્રેમ કી જડી સખીરી, લગી પ્રેમ કી જડી સખીરી, વ્રે હવે રાગ મટિયા સબહી, વ્રે હવે રાગ મટિયા સબહી, પ્રેમ કી જડી સખી। ઉનાળાની ધરતી હોય, ધરતી તપી હોય, ધરતીનું એક એક કણ વરસાદના વિરહથી તડપતું હોય, અને ધરતીએ વૈરાગીનો વેશ ધારણ કર્યો હોય, અને વૈરાગી એટલે ધરતીમાં એક પણ તૃણ ન દેખાતું હોય એ વૈરાગીનો વેશ છે, વિરહથી તપે છે, અને આત્મા કોઈને મળવા, અલખને મળવા ઝંખે છે, અને એમાં જ્યારે પ્રેમનો વરસાદ વરસે ત્યારે બોલો પહેલેથી બિના તેલ થી, પહેલી પહેલી કડી, લગી પ્રેમ કી જડી સખીરી, લગી પ્રેમ કી જડી સખીરી, ક્યું કરની હો, ક્યું કરની કસુમે બારા, લગી પ્રેમ કી જડી સખીરી, વ્રે હવે રાગ મટિયા સબહી। પરમાત્માના પ્રેમની જડી વરસીને વિરહ અને વૈરાગ બે વ્યાગ્યા, સંયોગ મિલન થયું, અને વૈરાગનું સ્થાન અનુરાગે લીધું, પ્રેમે લીધું। વ્રેહ વૈરાગ મટિયા સબહી, શીતલ અંગ હુવા સારા, આખી ધરતી શીતળ થઈ જાય એમ રોમ રોમ મહારાજના મિલનથી શીતળ થયું। શીતલ અંગ હુવા સારા, લગી પ્રેમ કી જડી સખીરી, લગી પ્રેમ કી જડી સખીરી, બિના તેલ દીપક દિલ અંદર, બિના તેલ દીપક દિલ અંદર, તેજ હુવા પરમ પારા, તેજ હુવા પરમ પારા। વરસાદ વરસે એની વાછટ આવે, એમ મહારાજ પધારે એ પહેલાં એનું તેજ પ્રગટે। આ દીવડાઓમાં તો તેલ પૂરો ત્યારે દીવડો પ્રગટે, અને આને તો બિન તેલ બિન બાતી એવો જળહળાટ થયો। બિના તેલ દીપક દિલ અંદર, તેજ હુવારે પરમ પુરુષ કો
સગુણ નિર્ગુણનું વચનામૃત વાંચીએ છીએ. મહા તેજોમય મૂર્તિ સદગુરુની કૃપા થઈ અને એમાં જળહાટ તેજ પ્રગટ્યું ભીતર, ને એમાં પરમ પુરુષના દર્શન થયા. મહારાજ કહે છે, આ નિર્ગુણ ઐશ્વર્ય અને સગુણ ઐશ્વર્ય તો પ્રગટ પ્રમાણ એવા મહા તેજોમય મૂર્તિ એવા મહારાજનું છે, પણ સદગુરુ અણહાર કરે, ઈશારો કરે કે આ એ છે, તારે જેને મેળવવા છે એ છે. ફરીથી બિના તેલ દીપક તિલ અંદર તેજ હુવાય પરમ પારા, પરમ પુરુષ કો પ્રગટ દેખ્યા. પરમ પુરુષ કો પ્રગટ દેખ્યા, સદગુરુ કી હૈ યાર સારા. લગી પ્રેમ કી જડી સખીરી, લગી પ્રેમ કી શું સંતોની અનુભૂતિઓ છે. અદ્ભુત ભજન છે, રવિભાણની રચના છે. સદગુરુની કૃપા થાય તો જ પરમ પુરુષની ઓળખાણ થાય છે, સિવાય થતી નથી. બસ એ જળહાટ તેજ અને તેજને વિશે વિરાજમાન પરમ પુરુષનું મિલન આજે કેશુ બાપાને થઈ ગયું. સદગુરુ કા અણસારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કે સ્વામી મહેશાનંદજી જેવા ગુરુઓની એના ઉપર કૃપા થઈ ગઈ. એટલે આ ભજન આપણે મહાન આત્માને એ જીવંત વેદાંતને ધરતી ઉપર નજર સામે જીવેલા મહારાજ જનકને અર્પણ કરીએ છીએ.